આજકાલ મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસ કેસો વધી રહ્યા છે. સોશિયલ મીડિયાના એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાંથી આજની પેઢી કોઈ શીખ લઈ નથી રહી. ત્યારે સુરતના કપરાડા તાલુકાના કાકડપુર ગામના પરિણીત અને બે ઉંમરલાયક સંતાનોના આધેડ ભાઈના પિતા અને પારડીના ચિવલ ગામની બે નાના સંતાનો ધરાવતી માતા વચ્ચે એક વર્ષથી બંધાયેલા આળસ સંબંધથી રોષે ભરાયેલા મહિલાના પતિએ પ્રેમી પંખીડાનું રવિવારે સાગરીતો સાથે મળીને અપહરણ કર્યું. ત્યારબાદ તે બંનેને ચિવલ ગામે લઈ જઈ અર્ધનગ્ન કરી લાકડાના થાંભલા સાથે બાંધી દીધા. બાદમાં ઢોરમાર માર્યો ગુજરાતનો હતો, જ્યારે તમાશો જોઈ રહેલા આજુબાજુના લોકો પૈકી કોઈકે ફોટા પાડીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેતા. સર્વાંગી વિકાસ પ્રેમીના પરિવારજનો તાત્કાલિક ચિવલ પહોંચી જઈને ઇજાગ્રસ્ત આધેડને મુક્ત કરાવી હોસ્પિટલમાં દાખલ કરાવ્યો. વિશ્વમાં ફેલાવે ઉજાવે સારી મહિલાને પણ 108માં નાના પૌઢા સરકારી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. સુરતવાસીઓની સાથે ગુજરાતીઓ ભૂલી શકે તેમ નથી. આ અગ્નિકાંડના પડઘા આખા દેશમાં પડ્યા હતા, જેને પણ તે નજારો વિડીયો જોઈ તે કોઈ પણ તે ભયાનક ચિત્ર ભૂલી શકે તેમ નથી. આથી બે વર્ષ પહેલા શહેરના સુરતના સરથાણા ખાતે આવેલા તક્ષશિલા આર્કિડમાં સાંજે 4 વાગ્યાની આસપાસ આગની ઘટના બની, જે ધાબા ઉપર બદનામામાં આવેલા શેડમાં ચાલતા ક્લાસીસના 22 જેટલા માસૂમ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો. એક તરફ બિલ્ડિંગના 4th માળેથી જીવ બચાવી વિદ્યાર્થીઓ કૂદી રહ્યા હતા, તો બીજી તરફ 16 જેટલા માસૂમો આગની જ્વાળામાં લપટાયા હતા. પાલનપુર તાલુકા પોલીસની મોબાઈલ વાન GJ8GA1239 ચાલક મહમૂદ યુનિસ અબ્દુલ કરીમ, એએસઆઈ રહીમખાન જમાલખાન, હેડ કોન્સ્ટેબલ વૈશકુમાર બાબુલાન એલઆર પોકો, અક્ષયકુમાર શનિવારે રાત્રે 2 કલાકે ખોમાણા ટોલ પાસાથી પાલનપુર તરફ આવી રહ્યા હતા, ત્યારે હાઈવેની ડાબી સાઈડ કંઈક શંકાસ્પદ જણાતા ગાડી ઊભી રાખી ચેક કરતા ઉતરતા હતા. તે દરમિયાન પાછળની પૂર ઝડપે આવેલા કન્ટેનર નંબર HR55AA3509ના ચાલક રાજસ્થાનના ઝુંઝુના જિલ્લાના ઉમેદવાર પુટી તાલુકાના ચકજોધુરપુરના રોહિત શાસભાઈ જાબરમલ માળીએ પોલીસની ગાડીની પાછળથી ટક્કર મારી, જેથી ગાડી આગળ ઉભેલા ઝાડ સાથે અથડાઈ હતી. લીંબડી તાલુકાના નાના ટીમલા અને સૌકા ગામના બે શખ્સો બે હથિયારો સાથે ઝડપાઈ ગયા. એસઓજી ટીમે 3 દિવસ 3 શખ્સોને 3 હથિયારો સાથે ઝડપી લેતા જિલ્લાના ગેરકાયદેસર હથિયારોનું વેપણૂક કરનાર ઇસમોમાં ફફડાટ ફેલાયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોનું વેચાણ કરી અને ખરીદી કરનાર ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવાની જિલ્લા પોલીસની સૂચનાને ધ્યાનમાં રાખી એસઓજી પીઆઈ BM રાણાના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમે ચુડ્ડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી 20 મિનારો ચોકડીના સંદીપ વિરંભાઈ કોડીને ગેરકાયદેસર પિસ્તોલ અને કાર્ટીસ સાથે ઝડપ્યો. સંદીપ મેમકીયાએ લીંબડી તાલુકાના ઓઠડીના કિશન ઉર્ફે કચ્છી જાદવ શેલિયા, નાના ટીમડાનો અજય ઉર્ફે શક્તિ રસિકભાઈ વડખેલિયા, મોટા ટીમડાના શક્તિસિંહ જગદીશી દરબાર પાસેથી હથિયાર ખરીદ્યું હોવાની કબૂલાત કરી હતી.